બિપુરજોય વાવાઝોડું હાલ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ઠેર ઠેર આવનારી આફતને પહોંચી વળવા માટે ફૂડ પેકેટ તથા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જેમાં ભુજ સ્વામિનારાયણ મંદિર તરફથી અસરગ્રસ્તોના દુઃખમાં સહભાગી થવા 11,000 ફૂડ પેકેટની તૈયારી કરવામાં આવી છે. સવારથી ફૂડ પેકેટ બનવાની સેવામાં સુખપર, કેરા, માનવકુવા, સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની યુવતીઓ, નરનારાયણ દેવ યુવક યુવતી મંડળના સભ્યો પ્રસાદ બનાવવામાં તેમજ પેકિંગ કરવામાં પણ આવી રહ્યું છે. હાલ તુરંત 11,000 ફૂડ પેકેટ માંડવી, જખો, નલિયા વગેરે અસરગ્રસ્ત વિસ્તારો પહોંચાડવામાં આવ્યા છે. આ ફૂડ પેકેટમાં ભગવાનના પ્રસાદ રૂપી બુંદી અને ગાંઠિયાના પ્રસાદનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અત્યારે કચ્છ ઉપર જે સંકટ આવી રહ્યું છે, બિપરજોય વાવાઝોડું, એને ધ્યાનમાં લઈ અને કચ્છ કલેક્ટર અને કચ્છ તંત્ર દ્વારા જે ભુજ મંદિરના મંદિરને જે આદેશ આપવામાં આવ્યો, જે સંકટ કચ્છ ઉપર ઢોળાઈ રહ્યું છે એના ઉપલક્ષમાં, તો જ્યારે અમારા ભુજ મંદિરના કોઠારી ભુરજીભાઈ કસન સિયાણી, શશીકાંતભાઈ, જ્યારે કલેક્ટરશ્રીએ મિટિંગ બોલાવવામાં આવેલી હતી કે ભાઈ આ જે કચ્છ ઉપર સંકટ આવી રહ્યું છે એના ઉપલક્ષમાં ઘણા બધા લોકો એવા છે સ્થળાંતર કરવું પડ્યું છે, સમુદ્ર કિનારે માંડવી હોય, જખવ હોય, નલિયા હોય, એના લોકો માટે કંઈક આપણે મદદરૂપ થઈએ એના માટે હંમેશના માટે ભુજ મંદિર દ્વારા ભુજ મંદિરના મહંત સ્વામી હોય, ઉપમહંત સ્વામી, પાંચ જાદવજી ભગત, જે અત્યારે વર્તમાન જે સંતો કાર્ય કરી રહ્યા છે એમાં પુષ્તમ સ્વરૂપ સ્વામી હોય, દિવ્ય સ્વરૂપ સ્વામી હોય, સમસ્ત સાથે સંતો સાથે મળી અને ટૂંક સમયમાં જ ગઈકાલે સરકારે આદેશ કર્યો અને આજે સવારે ચાલુ કર્યું એ આ ફૂડ પેકેટ જે બનાવવામાં આવી રહ્યા છે. કલેક્ટરશ્રીએ આદેશ કર્યો વધુને વધુ સંખ્યામાં ફૂડ પેકેટ બને, લોકો પર લોકો સુધી પહોંચે એના માટે ભુજ મંદિર અત્યારે વર્તમાન સમયે 11,000 ફૂડ પેકેટ આ ભુજ મંદિર તૈયાર કરી રહ્યો છે અને જરૂર પડશે તો હજી પણ ભુજ મંદિર હંમેશા માટે અગ્રસર રહ્યું છે. અત્યારે અમે ગૌરવ સાથે કહી શકીએ જ્યારે જ્યારે કચ્છ ઉપર કોઈ પણ આપત્તિ આવે, સંકટ આવે, ત્યારે હંમેશા માટે ભુજ મંદિર અગ્રસર સ્થાન રહ્યું છે અને રહેશે. આવું કાર્ય કરવાનો સામના ભગવાને પણ આદેશ આપ્યો છે. કોઈ પણ દેશ ઉપર સંકટ આવે ત્યારે હંમેશા માટે આ કાર્ય કરી રહ્યો છે અને ખાસ કરીને જેમ આ ભુજ મંદિર કરે છે એવી રીતે સરકાર પણ ખરેખર સરાહનીય કાર્ય કરી રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ગુજરાત સરકારને આદેશ આપ્યો જે અત્યારે વર્તમાન જે ભારતના વર્તમાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અત્યારે લગભગ ધારાસભ્યોને તમામ જગ્યાએ મૂકી દીધા છે કે ના જાઓ, કચ્છમાં જે સંકટ આવી રહ્યો છે પ્રજાની સાથે આપ રહી અને સંકટની સાથે રહી અને પ્રજાની સાથે રહીએ એના માટે પણ ખરેખર અમને આનંદ થયો કે ના ના ખરેખર આવા આપણે વડાપ્રધાન મળ્યા છે ત્યારે સંકટ આવી રહ્યો છે એની સાથે રહી હંમેશા માટે ધર્મ અને સરકાર સાથે રહીને જો કાર્ય કરશે તો ક્યાંય પણ આવી આપત્તિઓ આવશે નહીં. તો આવું કાર્ય હંમેશા માટે ભુજમાં કરી રહ્યું છે, કરતું રહેશે.